સાતમા પાઠનો પાંચમો સવાલ, અધૂરો સવાલ ગયા. સવાલની અંદર આપણે એવું નક્કી કર્યું, યાદ હોય તો કે નહીં નક્કી, એટલે કે આપણે એવું ભણ્યા હતા. હવે આ એ આ પૂછા અને બી આ ઊંચા જન્મ દરના કારણનો એક કારણ ભણ્યા, આ બીજો ને ત્રીજો તણે આપણે આજે ટોટલ ઊંચા જન્મ દરના કારણો અપૂરું થશે અ, અને આના પછીનો સવાલ આવશે નીચા મૃત્યુ દરના કારણો. બરાબર, અહીં જઈએ આપણે. ચાલો, એમાં આર્થિક કારણ છે, એમાં શિક્ષણનું નીચું પ્રમાણ, શિક્ષણનું શું નીચું પ્રમાણ. હવે સીધી વાત છે, અભણ હોય અને ભણેલા હોય એમાં એની તુલના આવશે. જોઈએ, બરાબર, અહીં એમ જોઈએ કે શિક્ષણ અને વસ્તી વધી વચ્ચેનો જે સંબંધ છે ને એ જટિલ છે. કેવો છે? જટિલ છે. એટલે એમ કીધું કે શિક્ષણના નીચા પ્રમાણને લીધે નાના કુટુંબનું મહત્વ અને એના ફાયદા આ લોકો સમજી શકતા નથી. એમ કહેવાતી ન ખબર કે નાનું કુટુંબ સુખી કુટુંબ, સ્મોલ ફેમિલી હેપી ફેમિલી. સમજાય છે કે નહીં? ઈ એમ નો સમજે કે ઓછા બાળ જે ગોપાળ, ઓછા બાળ જે ગોપાળ, વધુ બાળ ઠન ઠન ગોપાળ. કઈ ન સમજે. એક બાળક હોય એની પરવરિશ કેવી થાય? હવે તમે વિચારો, એક બાળક, ત્રણ બાળક હોય, 3000 ના કપડા લેવાનું, તો એક 1000 ને ઓલા 1,03,000 ને આવા જો. સમજાય છે કે નહીં? તો નાના કુટુંબનો મહત્વ હોય, એક બાળકના લગ્નનો ખર્ચ, 3 બાળકના લગ્નનો ખર્ચ, 1 બાળકના શિક્ષણનો ખર્ચ, 3 બાળક હોય તો સરકારી ભણાવવા પડે આપણી જેવી સ્કૂલમાં. સમજાણો કે નહીં? અને ઓછા બાળકો હોય તો એ શું કરશે? પ્રાઇવેટ સ્કૂલની ફી સહન કરી હતી. સમજાણો કે? એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે નાના કુટુંબનો મહત્વને ખબર ન હોય, કેમ કે એની પાસે શિક્ષણ નથી, મહત્વને ફાયદાને સમજી શકતા નથી. પરિણામે કુટુંબનું કદ કેવું રાખે? મોટું રાખવાનું, મોટું રાખે, મોટું કદ રહે કુટુંબનું. સમજાણો કે? કુટુંબનું કદ મોટું થઈ જશે. આ બાજુ જોશો, આ એસકેમાં જૂના અભ્યાસક્રમ બોર્ડમાં પૂછાયેલો છે કે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર અને સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ અને બાળકોની સંખ્યા વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. એટલે જો સ્ત્રી શિક્ષણ વધે તો બાળકોની સંખ્યા ઘટે. સમજાય છે ને? હું કા અહીં આપણે જોઈએ જેમ કે આમ તો આમ જો નિરક્ષર સ્ત્રીની તુલના હોય કે નહીં, એને પ્રાથમિક શિક્ષણ અહીંયા 0 ભણેલી અને 7 સુધી ભણેલી સ્ત્રી હોય ને એ સરેરાશ ઓછા બાળકોને જન્મ આવશે. જોયું, ભણેલી છે. પ્રાથમિક શિક્ષણ કરતા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ છે કે નહીં, એના કરતા ઓછા બાળકોને જન્મ આવશે. વેલ એજ્યુકેટ. સમજાય છે? એટલે આમ જાય છે, આના મોટા જીત છે. હું એમ કહું છું કે પ્રાથમિક નિરક્ષર હોય એના કરતા પ્રાથમિક ઓછા પેદા કરે, પ્રાથમિક શિક્ષણ જે લીધું એના કરતા માધ્યમિક શિક્ષણ લીધું એ ઓછા પેદા કરે, માધ્યમિક શિક્ષણ કરતા જે કોલેજ કરેલી સ્ત્રીઓ છે એના કરતા ઓછા બાળકો પેદા કરશે. સમજાણો? તો સમજાય છે દીકરાને? સમજાય છે? આ બાબત માટે વધુ સાચી કોણ ઠરે છે? માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવેલી સ્ત્રી ઓછા જ બાળકો રાખે છે. એ ભાઈ એનું કામ કરે, એનું કારણ હું જો સ્ત્રી શિક્ષણનું પ્રમાણ હવે વધ્યું છે, વધ્યું છે. હે, તમે કોલેજ કરશો, આગળ વધુ ને વધુ ભણશો, કારણ તમને નોકરી કંઈક વ્યવસાય મળશે. અને નોકરીને વ્યવસાય મળવાને કારણે એમ કહેવાય સ્ત્રીઓ છે, આની નોકરીને વ્યવસાય કરતી સ્ત્રીઓની સંખ્યા જો વધે, સમજાણો કે, તો વધારાના બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય. વધારાના બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય.
કોણ? ભણેલી. કેમ કે નોકરીએ જાવું હોય બોજ આવશે વધારાનો. એ ઉપાય ભારતમાં સ્ત્રીનો સાક્ષરતાનો દર બરાબર છે 58% હતો ને, હવે કદાચ 62% નવા અભ્યાસક્રમમાં આવ્યો છે. ખાલી હોય 62 સ્ત્રીઓ ભણેલી છે, બાકી અગણ છે, હજી અગણ છે. સમજણ તો અભણ બાળ હોય વધુ બાળકો રાખે, ભણેલી હોય ઓછા બાળકો, એટલે બાળકોની સંખ્યા ઓછી રહે. પણ ભણેલી નથી એ બાળકોની સંખ્યા કેવી રાખે? વધુ રાખે. અને બોજારો આ ભણેલા હોય એના માટે બોજારો બનતા નથી, અને ઓલાને બોજારો બને. સમજાય છે? એટલે બોજારો બનતા નથી કોને? બાળકોની સંખ્યા ઓછી બોજ બને, વધુ બાળકો હોય તો બોજ બને. સમજાય છે? પડે છે? કોઈ પ્રશ્ન નથી. ત્યાર પછી આવશે આવકની નીચી સપાટી. બરાબર? ચાલો, કુટુંબની આવક કેવી હોય? કોને ગરીબ? ગરીબ. વધારાના બાળકનું આગમન એ જવાબદારી નથી પણ એવું માને છે. આટલું બે ગુણમાં પૂછે છે, બોર્ડમાં પૂછાય ગયો છે વારંવાર, કે ગરીબ પરિવારમાં વધારાનો એક બાળક જવાબદારી નહીં પરંતુ નિષ્ક્રિય છે. કાલે આપણે ભણ્યા છે, ખાલી એમ જ આપણે પીરિયડ લીધો હતો. બરાબર છે? ચાલો હવે શું કહે છે કે આ સંપત્તિ કે અસ્ક્યામત ગણે છે કે કે વધારાનું જે બાળક છે એનાથી વધારાની શું થાય? એટલે સીમાંત આવક કહેવાય. શું કહેવાય? આ સીમાંત આવક. અને વધારાના બાળકથી વધારાનો શું થાય? અહીંયા કહેવાય સીમાંત ખર્ચ. તો હું એમ કહું સીમાંત આવક વધુ હોય, સીમાન ખર્ચ ઓછો હોય. કેમ કે તમને ખબર જ છે કે વધારાના એક બાળક હોય, ગરીબ પરિવાર હોય, જેને શિક્ષણનો ખર્ચ થતો નથી, ખાણીપીણી પણ માગી આવીને ભરણ પોષણ કરે, બેન વધુ હોય તો આપી દેજો, વાળો માગી દે, ખબર હોય તો હે, તો એ એવી રીતે ખવડાય કે પડે છે? ક્યારે જોઈ ઝૂંપડપટ્ટીમાં ખંભે ઠેલા નાખીને ભણવા નીકળતા હોય? નહીં. અચ્છા, સમજાય છે? એટલે એ એ વસ્તુ જો, એટલે સીમાંત આવક વધુ હોય અને સીમાંત ખર્ચ ઓછો હોય, એટલે વધુ બાળકો પેદા કરતા હોય. સમજાણું કે હા? એટલે માટે છે ને કહેવત છે આ છે ને, આ વધારાના આવક ખર્ચ અને વધારાની આવક છે કે નહીં, હલો એના અનુસંધાને એક એ લોકો એવું વિચારે છે. કોણ? કે જાજા હવે વધારાના બાળક છે તો વધારાના આવક છે, વધારાના મજૂરી કે નોકરી કરવા, મજૂરી કરવા જાય ને દાડી, તો આવક વધશે ને, તો ઝાઝા હાથ રળિયા મળે એવી એની કહેવત છે. એ ન્યાય અને ઝાઝા હાથ રળિયા મળે એના ન્યાય બાળક ભવિષ્યમાં કમાણીનો હું બનશે તેવી હું રાખે છે. એટલે વધુ ને વધુ બાળકો પેદા કરતા જશે, વસ્તીમાં હું થતો જાય છે. ચાની લારી અને નાની નાની હોટલ અથવા નાસ્તા સેન્ટર માં તમે રોજી રોળી, રોજી રળી એટલે કે કમાણી કરીને કુટુંબની આવકમાં શું કરી દેવા બાળકો? બરાબર. એટલે 4 જણા હોય, 7 લાગીએ જાય ને, હું એમ 4 જગ્યાએ તો આવક આવે ભણાવે. જો કે એના માટે બાળ મજૂરીનો કાયદો અમલમાં મૂક્યો છે, 16 વર્ષથી ઓછી ઉંમરની, ખબર ને, 16 વર્ષથી ઓછી ઉંમરના કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમે કામે રાખી શકો ને, એને ભણવા દો, એનો સમય છે, એને ખીલવા દો. બરાબર છે? તો કુટુંબની આવકમાં શું કરી આપે? વધારો કરતા હોવાથી આવા બાળકો તમે જોયા જશે. જો આવા બાળકો તમે જોયા જશે. હવે આજે જે વિધાન પૂછાય ને એનું અંગ્રેજી યાદ રાખવાનું, કાલે વાત કરી. બરાબર છે? આ વિધાન છે કે ગરીબ કુટુંબમાં વધારાનું બાળક જવાબદારી નહીં પરંતુ અસ્ક્યામત ગણાય છે. સમજાવો તો આપણે પછી લખીશું. ચાલો, આટલું સમજાય ગયું બરાબર? હવે એટલે નાના નાના બાળકો તમે ચાની કે નાની નાની હોટલમાં
કે ચાની લારી પર કે નાસ્તા સેન્ટર ઉપર તમે નાના નાના બાળકો જોયા જશે ને, જે કુટુંબની આવક માં કરી આપે વધારો કરી આપે, એટલે આવા બાળકો તમે જોયા જશે. હવે બાળ મૃત્યુ દરનો ઊંચો પ્રમાણ ભણી ગયા છો. એક જ ચોપડીમાં એક જ લખનારા તો અર્થ ફરે છે. જો કે જીવતા પહેલા લઈ લીધું, પણ આપણે એવું નહીં જરૂર, આપણે તો દર વર્ષે પ્રત્યેક હજારે જીવતા જન્મેલા બાળકોની સામે એક વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકોની સંખ્યા બાળ મૃત્યુ દર કહેવાય. આપણે એવું નથી કે અહીંયા ફેરફાર કરી નાખે તો આપણે વેરફાર, આપણે આપણી રીતે લખવાનું. સમજાઈ ગયું કે નહીં? જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1000, આજે 1000 જન્મ કેટલા, સમજાઈ ગયું? એમાં 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા કેટલા મરી ગયા? 146. પછી કઈ 58 હતા, કેટલા હતા? 58. અત્યારે 41 ની આજુબાજુ છે. પેલા 1000 આપણી ચીક આપણી સોસાયટી હોય એમાં 1000 વ્યક્તિ તો રહેતા હોય ને. દાખલા તરીકે એ સોસાયટીની અંદર 1000 વ્યક્તિ હોય, વ્યક્તિ એટલે ટોટલ વસ્તી 1000, એની અંદર 1000 બાળકો જન્મે, કેટલા નવા જન્મમાં 1000, એમાંથી હજી કેટલા મરી જાય છે? 41 હજી મરી, 1 વર્ષની ઉંમરે પહોંચે એ પહેલા. જો કે આ સરેરાશ આંકડો હોય, ખાધેલ પીધેલ ઘરના હોય અન્ય કંઈ વાંધો આવે નહીં. ખાસ કરીને જે ગરીબ લોકો છે, મજૂર લોકો છે, જેને કંઈ બીજું ખાવા, આ તો આપણે શું છે 2-3 મહિના થાય ને, હાલો માના પેટમાં જ્યારે બાળક રહી ગયું 2-3 મહિના થાય ને ત્યારથી વિટામિનની ગોળીઓ આ તે બધી વસ્તુ, એટલે મજૂરને મળતી છે તમને લાગે છે? ખબર ન હોય બિચારી તો વિચારો, હે કાંઈ ખબર નહીં. તો ઈ જે મજૂર લોકો છે તમે વિચારો, ગરીબ લોકો છે એ વિચારો, તો એ આવું કંઈ નહીં કર્યું. એટલે પહેલાં છે ને મૃત્યુ પામતા બાળકોની સંખ્યા અને બાળ મૃત્યુના આંકડા આપેલા છે, એક જ યાદ રાખો 1, 4 અને 6 ત્રણ જ વસ્તુ છે. આમાં જો આંકડા કેવા જો અહીં જો 14 ના ઉલટા 41, 4 અને 6 છે, એટલે 146 હતું. તમે 51માં તમે વિચાર તો કરો, 1000 જન્મે ને પહેલો બર્થડે ઉષ્મા વગર કેટલા મરી જતા હતા? હા પહેલો બર્થડે ઉષ્મા વગર 146 મરી જાય, અત્યારે કેટલા મરતા હતા? વિશ્લેષણ મુદ્દો બનાવીએ કે 1951માં 10000 બાળકોએ જન્મતા, જીવતા જન્મેલા 10000 બાળકોએ 146 બાળકો મરતા હતા, જે ગઈકીને 2011માં 41.40 જેટલા થયા. એટલે વિશ્લેષણનો મુદ્દો લખી દેવાનો, પછી લખવાનું કે ભારતમાં વિકસિત જે દેશો છે ને, ભલે ઘટ્યું છે નો ડાઉટ, ઘટ્યું છે ઘટ્યું છે, પણ હજી વિકસિત દેશોની તુલનામાં ખૂબ જ કેવું છે ઊંચું. વિકસિત દેશોમાં 6-8 નો રેશિયો છે, 1000 6-8 જ મળે, કારણ કે અહીંયા પેદા જ નથી કરતા. વિકસિત દેશોની અંદર નોકરી કરે છે વધુ બાળકો, પેદા કરતા જ નથી, સમજાય છે કે? એટલે અહીંયા વસ્તી ઓછી છે. હવે એ એક ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી મેં આગળ કીધું હતું, ખબર છે? આપણે 1 વર્ષમાં પેદા કરી લઈએ તો એ કેટલી આપણી જે આપણી જેટલી એના દેશની ડબલ વસ્તી ક્યારે કેટ થાય તમે એ જ વિચાર, અને એની ડબલ થાય ત્યારે આપણી કેટલા ગણી થઈ ગઈ છે એ તો વિચાર, સમજાય છે? એટલે એ એ વસ્તુ છે. હવે અહીંયા કેવું છે કે બાળ મૃત્યુ દર ઊંચા હોવા માટેના કારણો કયા, હું કેમ બાળ મૃત્યુ દર ઊંચો રહે છે? તો એક છે શું છે, અને સમજો દીકરીના જન્મને શું ઉપદેશ, સમજણ? દીકરીનો જન્મ થાય એને કોઈ ઉપેક્ષા સેવામાં આવશે, પોષણયુક્ત આહારનો અભાવ, મેં હમણાં કીધું ખાવાનું શું હોય, એટલે મજૂર લોકો હોય જો હોય કે આશા આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કશું આવડો. હવે તમને કાઠિયાવાડી શબ્દ જ છે આ કહુવાડ થઈ ગયો, એટલે કેવું થાય બાળક માના પેટમાં રહી ગયું હોય 2 મહિના 3 મહિના 4 મહિના લગ્નનું બાળક પેટમાં થઈ ગયું હોય અને મિસ થઈ જાય, મિસ થઈ જાય એટલે નીકળી જાય, સમજાય છે? અથવા તો શું કરશે, દીકરી સંતાન છે તો વિચારો કરો કેવી ઘાતકી હત્યા છે, જેનો અંશ રહી ગયો છે, દીકરી છે એવું માલમ થાય, એટલે ડૉક્ટરનું એનું સાધન હોય,
આપણે કેમ ઓલો દહીંમાંથી છાશ બનાવવા માટે આપણે બ્લેન્ડર ફેરી દઈએ, બોલો એ બાળક ઉપર એવું બ્લેન્ડર એનું સાધન ફરી જાય, તમે વિચારો હું હાલ જીવ આવી ગયો હોય અને આપણે કેવી કરપિન હત્યા કરી રહ્યા છીએ. અને એમ કહેવાય છે પાપ છે, શાસ્ત્રોની અંદર લખેલું છે. અને ખાસ કરીને આ ખ્રિસ્તી ધર્મ છે એ લોકો તો એવું માને છે ગર્ભપાત કરાવો એ પાપ છે, સમજાય છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આ સ્ત્રીઓને વારંવાર ત્રણ વાર થઈ જતી હોય, પછી છે ને ઉછેરની જૂની માન્યતા, હવે નાનું બચ્ચું તો માથ માડીએ વહી ગયું, હરખો એનો ઉછેર થતો નથી. અને શું કરે, શરદી થી જાય તો હસમાં વાટે ગરમ કરીને છાતીએ ભોઈ નાખી દો. અને અંશ્રદ્ધા નજર બાંધે, નજર ઊંધો લોટો રાખે છે કે હમણાં કે ઊંધો લોટો બાંધો ને પાણી કોઈ પડે તે તમે હાથે ટ્રાય તો કરશો, કોક બી પાણીનો લોટો ભરજો પછી ઉપર કપડું બાંધી દેજો પછી ઊંધું કરજો, પાણી નહીં જોડાય, સમજાય છે. પછી આમ ગરમ ગરમ ઓલું કરે પછી આમ ડીશ હોય ડીશમાં ખબર પાણી ભરે ખબર ને પાણી, પછી એમાં હળગ તો અમને એટલે હવા પ્રયાસ થાય ચોંટે જ વાઈ ગયો એમાં કઈ ઉખડે નહીં, પછી વાત કરો છો આ અંધશ્રદ્ધા છે હું એમ કહું છું, સમજાય છે. હા એક અંધશ્રદ્ધા નથી, હું એમ કહું જે બાળક જન્મે એનું જો નાવડું હોય ખબર છે ને નાભી એ ચોટેલો ને એટલું દૂરથી કાપે એ નાવડું તમારે એ નાવડું તમારે હાથી રાખવાનું. સાંભળજો બરોબર, એક સમય એવો હતો જૂની પરંપરા પ્રમાણે એ નાવડું શું કરતા ઘોડીએ બાંધે તો ઘોડીએ, પણ હવે તો ઘોડીયા ભરે સમજાણું કે નાની ઘરે નાની ઘડી લાવો ને હમણાં છોકરો ત્યાં આવ્યો છે જોઈશ ત્યાં જાય આમ જાય ત્યાં જાય ઘોડિયા કે એકનો ઘોડી કેટલાય બાળકોને કામ નાખી જાય, સમજાય છે કે. હું તમને એમ કહું કે હું જે અસ્પાર પબ્લિક સ્કૂલમાં હતો ક્યાં સુરત એનો જે વોચમેન હતો, હવે એની એક છોકરી હતી મોટી થઈ ગઈ હતી 8-10 વર્ષની, હવે એને એક એવા પ્રોબ્લેમ થયો રોગ થયો એટલે ડૉક્ટરે એને એમ કીધું કે જ્યારે જન્મી ત્યારે જે છે ને એમાં કણ આવે કણ ઉત્પન્ન કરવાના હોય એટલે એ કોઈ બીજી જગ્યાએ ઉત્પન્ન થતા જ નથી અને કણ ઘડતા જાય એટલે એ વ્યક્તિનું જો કે દીકરી મળી હોતી ને ગઈ તો એનું કારણ શું છે. એમ કીધું ડૉક્ટરે મેં કીધું તમે મને એનો નાવડો આપો તો નાવડો આપો ને તો હું આ બાળકીને બચાવી દઉં, સમજાણું કે. એટલે જ્યારે એટલે વ્યવસ્થિત એને પેક કરીને મૂકી દઉં કે સમજાણું કે સુકાઈ ગયા પછી એટલે બાટ ન લાગે, જ્યારે બાવડું નાવડું શું થઈ જાય બાવડામાંથી ખરી જાય છૂટું પડી જાય એથી સમજે નાભીથી એટલું હોય બસ એને પછી શું કરી દે પેકિંગ કરીને મૂકી દે, સમજાય છે. પછી એક ઈનું નાવડું પાછું બીજા ન આવે એ જો વિચારવા જેવી બાબત છે, જેનું હોય એવું લાગે તો બસ લખી નાખવાનું કાગળ ઉપર કે આ નામનું આનું ભાવ આ નાવડું છે. હવે ત્યાં ક્યાં તમે એક એકાદ રાખશો ને હવે કે 2-3-4 માંથ તો તમે નહીં પેદા કરો નકરી નાવડા ભેગા થઈ જાય એટલે એમાં કઈ વાંધો છે ને. એટલે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું. આ બાજુ જ એક માન્યતા અત્યારે બીજી બાજુ અપૂરતી આરોગ્યની છે સર અને બે બાળકો વચ્ચે ઓછો શું રાખવાનો સમય ગાળો, એટલે આ બે બાળકો વચ્ચે એમાં શું છે પહેલું બાળક જે રહ્યું હોય ને એને બધા પોષક તત્વો માના પેટમાંથી ખેંચી લીધા હોય સમજણ, હવે તરત જ એક હજી ઓલું હાલવાનો શીખ્યું હોય ત્યાં તો બીજું આવવાનું તૈયારીમાં હોય સમજણ કે. પહેલા ઉતાવળે હું છે હું એમ કહું છું સમજણ કે, બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખો ને એના માટે પંક્તિ છે હું તમને પંક્તિ કહું જોજો અહીંયા છે જ બરાબર અહીંયા કરો બે બાળકો વચ્ચે યોગ્ય સમયગાળો મેં તમને કીધું હતું યાદ રહ્યું કે બીજું બાળક ક્યારે પહેલું બાળક નિશાળે જાય ત્યારે સમજાણું શું કરી શકાય નોટ કરી શકાય બીજું બાળક ક્યારે પહેલું બાળક નિશાળે જાય ત્યારે એના માટે મેં તમને એક વાત કરી હતી યાદ હોય કે બાજુના ઘરની અંદર ખબર છે યાદ છે બાજુના ઘરની અંદર એમ કે દાબો કાઢતા કરતા હાઉ બે વાતો કરતા યાદ છે હે એક પેલા ખોળાની છોકરી આવે એટલે સાસરીએ એને એમ કીધું હોને કે હવે બીજું બાળક કરી નાખો એટલે નવરા થાય એમ સમજાણું કે નવરા થાય ઓપરેશન થઈ જાય બીજા બાળક થઈ જાય એટલે ઓપરેશન કરાવી નાખે લેડીઝ સમજાય છે કે પછી બાળક ના થાય
બરાબર, એટલે એ ઓપરેશન કરાવે. એટલે કે કેવું, એટલે કે ભાઈ વાતો કરતી હતી, એટલે હું ત્યાંથી આમ પસાર થતો, ભાઈ વાતો કરતા, એટલે હું જરા ઊભો રહી ગયો, થંભી ગયો ડેલન ભાઈ. એટલે વાતો કરતો, બીજાની હું વાર છે તો ઓલી ભણેલ ગણેલ હોવતી લેંગે, પણ તમને હું ઉતાવળી છે, અમારે જ્યાં રાખવું ત્યાં રાખશું, લે સમજાણ ને, તો હારું ઓલી હારી, નકર તો એમ આગળ પડતી હજી એક સ્ટેપ હોય જાય, કોણ હો ઉતા હોય તમે પેદા કરી જાય, સમજાણ કે નહીં, સીધી સ્પર્શ વસ્તુ છે ને. એટલે બે બાળક વચ્ચે છે ને સમયગાળો ઓછો રાખે છે, જેના કારણે બાળકો એમાં જે ખરેખર હેલ્ધી હોવું જોઈએ ને બાળક, હાલો એ નથી હોતા, હેલ્ધી બાળક નથી થતી. નાય કાંગલા કીટ મકોડા ને એવા થાય, સમજાણો કે હે, પહેલેથી હોય જન્મે જયારે અમુક બાળક, તો તમે જો વજન ઉપર બાળકની તુલના કરવામાં આવે, વજન ઉપર સમજાણો 2.5 કિલોથી ઉપર બાળક હોવું જોઈએ, અને 4 કિલો 4.5 કિલો નહીં આવે, સમજી ગયો હકીકત. હેલ્ધી બાળક હોય, પોષક તત્વો સારા મેળવે, પૂતળા ખાવાથી કાંઈ ન થાય, સમજાણો કે પૂતળા ખાય સાચો, એટલે ડિલિવરી તો હોય ને બાળક માના પેટા, તે ભૂતળો કાંઈ ધોળો આવે, ધોળો આવે, હવે ભૂતળો ઓલો કેવો હોય, બળેલો કાળો હોય, ત્યાં ટૂંક કાળો થઈ જાય, કાળો કાળો પેદા થાય, પછી નહીં વિચાર કલર થાય તો પૈસા પાસ આવે કે નહીં, જો વિચાર આ બાજુ અન્ય પરિબળો બરાબર ને. આ ઉતાવળ વાળો અહીંયા લખી આપો, બીજો તો બીજો હા સ્કૂલ વાળો એવું ને, ઓકે. અન્ય પરિબળો એમાં ઉચ્ચો પ્રજનન દર, શું વસ્તુ છે કે વર્ષ દરમિયાન 14 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે, દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા, જો 15 થી 49 વર્ષની વય ધરાવતી 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા શું કહેવાય, ઊંચો પ્રજનન દર કે ઊંચો ને પ્રજનન દર કે. હવે એ ઊંચો છે ભારતમાં, ભારતમાં વસ્તી માળખાની એક વિશિષ્ટતા એ છે કે ઊંચા પ્રજનન દર અંગેની છે, કે પ્રજનન દર કેવો છે, ઊંચો છે. હમણાં આવશે તમને ખ્યાલ આવશે, 15 થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રીઓ સરેરાશ કેટલા બાળકોને જન્મ આપે છે, કેટલા બાળકોને જન્મ આપે છે, સમજાય, એની વાત આપણે અહીંયા કરવાના છીએ. ચાલો, સરેરાશ જીવિત બાળકો એ ઊંચા પ્રમાણને બે પરિબળો, શા માટે સરેરાશ બાળકો વધુ વધુ બાળકોને જન્મ આપે છે, કોઈ પણ સ્ત્રી ભારતમાં, એક તો નાની વયે શું થાય એના કારણે મહિલામાં માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો લાંબો થઈ જાય, યાદ કરો કેટલો, 15 થી 49, 15 થી 49 વર્ષ સુધી કોઈ પણ સ્ત્રી માં બની શકે. હવે જો એટલે માતૃત્વનો સમયગાળો લાંબો થઈ ગયો, અને માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલા ઉંમર અપરિણિત મહિલાનું પ્રમાણ ઓછું છે, એટલે 15 થી 49 વયની જે સ્ત્રીઓ છે એમાં અપરિણિતતાનું પ્રમાણ ઓછું છે, એટલે બધા લગ્ન કરી લે છે, સમજાય છે ને, એટલે માંડી સ્ત્રીઓ નથી. હું એમ કહું, મેં તમને ઉદાહરણ આપેલું એમાં કે ડોસો કુવારો મરે પણ ડોસી કુવારી ના મરે, યાદ રાખજો, ડોસો કુવારો મરે પણ ડોસી કુવારી નહીં મરે, આ યાદ રાખજો, સમજાય છે બરાબર. એટલે આ પ્રમાણે હવે તમે વિચારો, અહીંયા જોજો 61માં 15 થી 49 વય જૂથમાં રહેલી જેટલી મહિલાઓ છે એ સરેરાશ 6 બાળકોને જન્મ આપતી, એક લેડીઝ 6 બાળકોને જન્મ આપતી. આ તમારા પપ્પા અને તમારા ભાઈની ગણતરી કરવા માંડો, એટલે તમારા પપ્પા છે તમારા ભાઈઓ છે એની ગણતરી કરવા માંડો, એટલે તમને ખબર પડી જાય
કોઈ ચાર, કોઈ પાંચ, કોઈ છ, કોઈ સાત, કોઈ એક દર્શન. હકીકત બરાબર. કાલે ઉદાહરણ આપ્યું તું વખતે ખબર છે ને, સમજાઈશ પેલા. એક એટલે તમે વિચારો, સરેરાશ છ બાળકો એમ, એક સ્ત્રીના કુખે સરેરાશ, સરેરાશ ને કોઈ એક વાળી હોય અને કોઈ બાર વાળી હોય એમ, કોઈ આઠ વાળી હોય, કોઈ દસ વાળી હોય એમ, સમજાય છે. એટલે સરેરાશ છ બાળકોને જન્મ. અત્યાર 2011 સરેરાશ કેટલા છે? અમારે તો વિચારો, અમે તો એક જ પેદા કરી છે ને, તો મારા વાઈફના ભાગે તને. વિકસિત દેશોમાં આ પ્રમાણ ખૂબ જ નીચું છે, સમજાય છે. 0.0 આવશે એમાં, સમજાય. 0.5 સાહેબ, એમ કઈ અડધું થોડું જન્મે, એમ નહીં. 0.5 કહો સાહેબ, અડધું આવે એમ ન હોય. સરેરાશ હોય, શું હોય? સરેરાશ. એક કે તો એનું ગુરુજ થઈ જાય, લાલ થઈ જાય, પીળી થઈ જાય, અંદર મજબૂત સ્ત્રીઓનું કામ છે ખડતલ છે ને, આ ખડતલ અને મજબૂત સ્ત્રીઓની, અને ઇન્ડિયાની જ બાયુ કરી શકે આ, સમજણ. એટલે સરેરાશ હજી ધનધનને બાળકને જન્મ આપે છે. કુટુંબ નિયોજન અંગેની માહિતીનો શું? જો હવે કુટુંબ નિયોજનનો વાત છે, મહેરબાની કરીને હલકો કરો, 100% ગેરંટી સાથે આવો લખવો જ પડશે તમારા બોર્ડની પરીક્ષા. 100% ગેરંટી સાથે લખવાનો જ છે. ચલો, આયોજન પ્રમાણે માતા અને આયોજન પ્રમાણે પિતા બંને ઉતાવળ નહીં કરવાનો, સંયમ રાખવાનો, કંટ્રોલ કરવાનો. અમને ખબર છે, પહેલી વાર મળ્યું હોય હોય, અનુભવી હોય, પણ હું એમ નથી કેતો. પણ એ એમની વાત નથી, પણ હું એમ કહું કે સંયમ રાખો ભાઈ, કંટ્રોલ કરો. આટલા બધા સાધનો ઉપલબ્ધ છે, ઉપયોગ કરો. હાલો સમજાય છે. તો એ વસ્તુને જોઈ એને શું કીધું? આયોજન, આયોજિત માતૃત્વ અને આયોજિત પિતૃત્વ દ્વારા આયોજન પ્રમાણે માતા બનો, આયોજન પ્રમાણે પિતા બનો. મહિને ખબર પડે એટલે આને રહી ગઈ ત્યારે હું પછી કાંઈ ન થાય. હાલ પણ એ પહેલાં સંયમ અને શું રાખવી પડે? તકેદારી. સરકાર ઘણી એડવર્ટાઇઝ આપે જ છે ને, પ્યાર હુઆ ગયા, દૂરદર્શન ઉપર જ આવે મોટા ભાગે. આખી નથી લેવી આ બાજુ જો, એટલે એટલામાં સમજાય ગયું. એટલે એવું શું કહે છે કે કુટુંબને, કોને? કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવાની, સમજપૂર્વક મર્યાદિત રાખવા, અને બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. એટલે બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવા, આયોજિત માતૃત્વ અને આયોજિત પિતૃત્વ ધારણ કરવું, એટલે કુટુંબ નિયોજન. સમજાય છે કુટુંબ નિયોજન શું છે? ચાલો, કુટુંબ નિયોજન અવરોધ કોણ ઉભો કરે છે? અવરોધો કયા? જો એક તો વ્યાપક શું, સામાજિક રીત રિવાજો માટે મોટું કુટુંબ નો કદ એવા થોડા કઈ મુકાતા છે, આકડી મુકાતી છે, લોક મુકાતી હશે, સમજાય છે. એ તમને નહીં ખબર. યોગ્ય સમય આવશે એટલે જે એક બાળક થઈ ગયા પછી બાળક ન રહે એના માટે લૂપ અથવા આકડી બરાબર છે સ્ત્રીઓને મૂકવામાં આવે છે, જેથી કરીને બાળક રહે છે, સમજાયું. એટલે આ કઈ વસ્તુ સામાજિક રીત રિવાજ છે, ધાર્મિક માન્યતા છે, આવા જ હતા ધાર્મિક માન્યતા. બાળકોને આવતા અટકાવવા ન જોઈએ, એ તો બાળક પ્રભુના પૈગંબર કહેવાય. હાલો અલગ અલગ ધર્મમાં અલગ અલગ વસ્તુ હોય છે.
કે નહીં? એટલે ધાર્મિક માન્યતાઓ છે, શિક્ષણનું નીચું શું છે, આ બધા અવરોધ ઉભા કરે. એટલે લોકો છે ને આનો ઉપયોગ નથી કરતા. એની પાસે જાણકારી, કુટુંબ નિયોજન અંગેના વિવિધ શું છે એની જાણકારી અને આ સાધનો ક્યારે અપૂરતા પ્રમાણમાં એ જન્મદર કેવો લાવી દે છે, ઊંચી સપાટીએ શું કરી રહ્યા છે, ટકાવી રહ્યા છે, ઊંચી સપાટીએ રહ્યા છે. સમજાય છે? એટલે સાધનો છે પણ શરમ અને સંકોચ અનુભવે, અહીંયા છે કેવું હું. સમજાયું કે બે માણસ ગયા હોય સરકારી દવાખાને, પતિ પત્ની ગયા હોય તો એને શરમ થતી હોય, અને ઘણીવાર જે વિસ્તારમાં રહેતા અહીંયા કુટુંબ નિયોજનના સરકારી દવા સરકારી હોસ્પિટલ કુટુંબ નિયોજનના સાધનનો અભાવ પણ હોય કે નહીં, એટલે અપનાવી પણ ન શકતા હોય તો કેવી વસ્તુ છે, અહીંયા ઉચ્ચ જન્મદર માટે જવાબદાર છે. અસ્તા.